જબરજસ્ત ચોમાસું જામી ગયું છે ને લગભગ 10 મિનિટ તા વરસાદ પડે છે. જો આવો ને આવો ને કેટલું ભયંકર વાતાવરણ છે. મસ્ત વાતાવરણ જામી ગયું છે. તો જો આ છે પેલો તળાજાનો ડુંગર, અહીંથી ઝાકો ઝાકો બતાય છે. આ રીતનું કંઈક વાતાવરણ છે ને. હવે આપણે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો, પણ હવે અમે કેમ ઘેરે જવું. તો આ રીતનું કંઈક વાતાવરણ છે. તો બહુ મસ્ત આજે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, કારણ કે આજે વરસાદ આવી ગયો એટલે મસ્ત વાતાવરણ થઈ ગયું ને. એક ધારો ચાલુ છે તો તમને ડુંગરો ઝૂમ કરીને બતાવું. બસ તો આપણે જઈએ ફટાફટ ઘરે, કારણ કે વાગી ગયા છે, 6 વાગી ગયા છે. તો ફટાફટ ઘરે જઈ. ચાલો રહી ગયો છે પાણી, અત્યારે ચાલુ છે અને બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો મેડમ નાય નથી લાગતા, નથી નાય કેમ? પેલો વરસાદ છે, નવાય નહીં, બહુ મજા આવી ગઈ. હું તો ફેર થી દવાથી નાતો નાતો આવી ગયો. તો નાય લીધું હોત તો વાતું ન કરે, નાવાનું હોય. તો આમ જો અંધાર તો છે જ તે, પણ હવે આવે તો થાય. ત્યાં તો સાવ રહી ગયો છે, અમુક અમુક સાતા ખરે તો પાછો ચાલુ થયો છે ધીમે ધીમે. તમારે મેડમને નાવાનું છે હવે તો કદી, હવે વરસાદ આવે નાવ ને. રાંધવાનું તો મોડું છે ભાઈ, મોડા આવવાના છે. હા હા કારખાના નાતા હતા, તો બસ જીવ તો કઈ નહીં, કપડા વપડા બધા બદલી લઈએ, કારણ કે મજા આવી ગયા. નાવાની ગરમી એટલી થતી, કારણ એટલી ગરમી થતી કે નહીં આવે ત્યારે પાછું હેરાન થવાનું.
હા, કારણ કે બફારો તો થાય છે, જો વરસાદ નહીં આપણે ચાલુ ને ચાલુ રહે તો ઠંડુ વાતાવરણ થઈ જાય. તો બસ અમાર મેડમ નાઈ નાવશે, જો હા અમાર વૈશાલી બેન નાઈ છે. મજા આવી ગઈ નાવાની? ધાન ન લઈ જાઓ પાર્સલ ને. તમારા ગામમાં કેવો વરસાદ છે ખાસ કરીને કોમેન્ટ કરજો, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો. ચાલો તો અત્યારે આપણે નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ, વાતાવરણ થઈ ગયું છે. શું થયું તમને બતાવું કે કેવું વાતાવરણ થઈ ગયું. એ રીતે અહીંયા પાણી પડે છે જો, અને કારણ કે એકદમ સૂકું વાતાવરણ થઈ ગયું, પાછળ અંધારેલો છે. કદાચ આવે તો બતાવું તમને. જો કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું, એ સાઈડ આ સાઈડ અંધારેલો છે. એકદમ સૂકું વાતાવરણ થઈ ગયું છે. બસ આવું કંઈક વાતાવરણ થઈ ગયું ને, હજી અંદર આમ ઊંડે ઊંડે થોડોક અંધારેલો છે, આવવાની શક્યતા ખરી રાતે. પણ કાંઈ બીજું નહીં, મસ્ત વાતાવરણ થઈ ગયું, ઠંડુ ઠંડુ. અને કારણ કે ગારો થયો નથી, જો આ રસ્તા છે કાંઈ ગારો એટલો બધો થયો નથી, કારણ કે એટલો જોરદાર વરસાદ આવી ગયો એટલે બધું ધોઈ જ નાખ્યું. અને અમારા ધાબામાં થોડું થોડું પાણી ભરાણું છે, હવે ખાલી થઈ જાય, ખાલી થઈ જાય તો સારું, નહીં તો અંદર પાણી પડશે એવું લાગે છે. તો બસ બીજું તો કાંઈ નહીં, હાલો આપણે જઈ ફટાફટ દૂધ લઈએ, કારણ કે વરસાદ ન આવે પહેલાં. નહીં તો આમ તો થોડોક થોડોક અંધારેલો છે, પણ હવે લઈએ આપણે ફટાફટ દૂધ. દૂધ લઈને આવીને પછી ફરી નાખી આપણે દીવા બધી. તો ચાલો આપણે જઈ નીચે વિડીયોમાં બન્યા રહીજો, ભજીયા બનાવા હતા. પણ અમારા ભાઈ ને આજે ટમેટા બમેટા બધું સુધારી નાખ્યું છે અમારા મેડમે, રસોઈ નું કામકાજ ચાલુ કરી દીધું છે. હજી તો ચૂલા ઉપર ચૂલા ઉપર કઈ નથી, કેમ મોડું થઈ ગયું છે. અમારા ભાઈ થોડાક મોડા આવવાના છે, તો ભજીયાનો પ્રોગ્રામ આજે કેન્સલ બંધ. મેડમ ને કીધું ને ભજીયા ખાવા ખાવા કરતા હતા કેમ, તો ભજીયા તો આ તો પ્રોગ્રામ બન્યો, કારણ કે અમારા મોડભાઈ મોડા આવવાના છે એટલે આજનો પ્રોગ્રામ બન્યો. તો હાલો નિશે તો આવી ગયા ને, દેવા બધીનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ફટાફટ લઈ આવી દૂધ. કે તું જ આશો લેવા જો, એ નહીં જાઓ બહુ બોલી છે. તો હાલો આપણે ફટાફટ દૂધ લઈએ. તો આપણે ખાઈ પીને થઈ ગયા છે, અત્યારે ઉપર અમારા મેડમ જો કામકાજ કરી રહ્યા છે. શું કરશે, બધું મૂકશે જો, પાણા પાણા બધું લઈ લીધું છે, ખાલી સાઈઝ પડી. કેમ બહુ ગરમી થવા મળી પાછી, હે પછી બહુ ગરમી થાય, હે કાલ ખબર પડશે. તો ભાઈ કાલ ખબર પડશે, બરાબર છે. તો મેડમને કાલ ખબર પડશે કે તડકો કેવો કાયો હતો. તો મઢમાં લાઇટ છે નહીં, અંધારું અંધારું છે બહાર, કેમ મઢમાં લાઇટ નથી. તો મેડમને કંઈ ખબર નથી, હવે આ વરસાદને રહેશા બે લાઇટ વહી ગઈ છે. તો બસ બીજું તો કાંઈ નહીં, પાછી ધીમે 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 ગરમી ચાલુ થઈ છે, તો જેમ થાય એમ કરું. તો કાંઈ નહીં, હવે આપણે જઈ ગામમાં, અને જો આઈનો વ્લોગ કરીશું આપણે પૂરો, અને મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મંગલ, મહાદેવ મહાદેવ. હલો તો બાય.